राम राम सीताराम जय माताजी बधाने। तो बपोर पछीनो टाइम छे अत्यारे 5:30 વાગ્યા। ને આમ જુઓ તમે ગાયોને કેવો મસ્ત અત્યારે ધોવાડો કરી દીધાને, જેમ કે હું ધોવાડો કરતી હોય તો મારે તો આ રુદ્રનું ધ્યાન રાખવાનું રહે એટલે એણે કરી નાખ્યો। અને મિત્ર નાના છોકરાને ધોવાડો નડે એટલે મેં આ પંખો ચાલુ રાખ્યો છે અને રુદ્રને ઉડાયો, તો એ તે ધોવાડો જે આમ જ જાય છે। જો અહીંયા અંદર આવતો હોય તો સારું પડે, પણ આ ધુવાડાથી તોય કાંઈ કામ નથી થતું મિત્રો, તોય મચ્છર ને માખીને બધું બહુ કવડે। આ જો મને તો બહુ જ કવડે, અહીંયા જો કવડી ગયો, પછી અહીં હાથમાં કવડી ગયો, કોને ખબર ને મચ્છર ને માર્યા જ દુશ્મની છે। તો હું ગમે ને સલાહ આપીશ કે તમે ગાય ધોવો ને ત્યારે હારો ચારો હોય ને એ તમે તો નહીં બાળવાનો, પણ જે વાસીદામાં જે નીકળે ને ઓગાહ બધો ગાયોનો, ગાય ભેંસ બળદ જેનો એનો, તે ઓગાહ લેવાનો, પહેલાં પ્લાસ્ટિક ગમની બાળવાના, પછી હરખા બળી જાય ત્યારે એની ઉપર ઝીણો ઝીણો ઓગાહ હોય રાડા કે એવું કાંઈક નેકતું જવાનું, પણ તાપ દબાય નહીં એ રીતે। તો મિત્રો હવે ઉડાવી દીધું છે ને, તો એ જોવો અંદર હલે હોય જાય ને, મોઢા પર ઓઢી જાય નહીં સારું, તો મારું એમ કહેવાનું હતું કે જ્યાં જ્યાં છાંટા ચાલુ છે આ રીતે આવે છો અને ગલુડા બધા આમ બહાર આટા મારે છે ને આ તો ધોવા બેસી ગયા। મારે મેકવા જવા છે ઓલી ઓથરીમાં, પણ જો આ હોય જાય ને તો થાય હવે, નહીં તો હું જાઉં ને રોવા માટે તો ધ્યાન રાખે એવું નથી। તો મિત્રો હવે આપણે આજે પાછા એક ગાય માતા અહીંયા આવ્યા છે, પણ એની કંઈક બોલી છે કે ગાય માતાને આવમાં કંઈક મિસ્ટેક છે, સારું થઈ જાય તો પાછી દઈ દેવાની, પણ અત્યારે આપણે લઈ આવ્યા છે। આવ હોજી ગયો છે અને એનો આવ દુખે છે, અને હમણાં જ વિયાણી એવી વાત છે અને કંઈક વાછડી અને એને જ રાખી એ કે આવ સારું થઈ જાય એટલે અમને આપી દઈએ વાછડી અને રાખી। તો આપણે હલો જોઈએ, આ જુઓ ગઈ માતાને ઉતારશે હવે, દાદા તો હાલ હવે ગઈ માતાને જોઈ લો, તમે જોજો મિત્ર રુદ્ર અંદર એકલો છે, મિત્રો આ ગઈના આવમાં વાંધો છે અને દાદા આવી ગયા છે। દાદા ચા પીવાની કે શું પીવાનું? જો અત્યારે બીડી પીવે છે, જો હમણાં ચા પીવાની। આ અહીંયા રુદ્ર જવો મિત્રો એને હુડાયો છે અત્યારે, પણ અહીંયા મચ્છર બહુ આવે છે અને મેં ઓલ આઉટ ચાલુ કર્યું, પણ વાંધો એ હતો કે ઓલ આઉટ કામ નહોતું કરતું, કેમ કે બારીને ખુલ્લું હતું એટલે પછી પડદા બંધ કર્યા, અત્યારે ચાલુ કરી દો, કેમ કે ચોમાસામાં ગમે ત્યાં મચ્છર રહે છે। અને મિત્રો આની માલિશ કરી મેં એટલે હજી નવડાવો છે, નવડાવીને અને કપડાં બપડાનો આપણે કરી નાખીએ, અહીંયા જોર્યું એની માટે પાણી ગરમ। દાદા રુદ્રનું જરીક ધ્યાન રાખજો,
મિત્રો આ જો અને એના પગમાં એક કાળો દોરો બાંધેલો છે, તમને દેખાતો હશે. આ ગાય માતા છે, ફર્સ્ટ ટાઈમ મિલ્કિંગ કરશું આપણે. તમારે આ ચેક કરશું વિડીયો કે એને દોવામાં કંઈ પ્રોબ્લેમ થાય કે નથી થતી. એમ તાજી વિયાણી અને પેલું વેતર છે અને એને આવામાં મિસ્ટેક આવી ગયા. હવે પાસે તો કેમ જવું, પણ મિત્રો અહીંયા મને દેખાય છે કંઈક એને ભાગેલું, તમને દેખાશે હમણાં. જુઓ આ વાગેલું છે એને કાંઈક આ બધું. હવે ખબર નહીં, હવે જે હોય તે આપણને તો કીધું છે આવામાં પ્રોબ્લેમ છે. અને પેલા વ્લોગમાં બતાવ્યું હતું કે આપણને એક વાછડો જડ્યો છે, જે કે અહીંયા તે રખડતો હતો, એને જોવા ગોલીની બાજુમાં બાંધ્યો. અહીંયા હવે અંદર જઈને દેખાડી દો, જુઓ અહીંયા બાંધી દીધો એને. અને મિત્રો હવે તમને મેં વાત કરી હતી કે પૂરીના ગલોડાને ધનુર કેમ થાય ને, એ કહેતા ભૂલાઈ ગયું હતું. હવે તમને હું ડેમો દેખાડી દઉં. જેમ કે આ જે લાઈવ વિડીયો હતો, શોર્ટ વિડીયો, એમાંય તમે જોયું હતું ગલોડા બાંધતા હતા. જુઓ આ કૂતરી છે અને આ કૂતરો, અને ઉપર કાંઈ તમને નથી દેખાતું. અત્યારે હમણાં વરસાદ આવ્યો હતો, એ જો આળોટે છે રમેશ, પણ કંઈ વાંધો નથી. અને હવે તમે આ બેને જુઓ, હવે આ છે એ કૂતરી છે. આમાં એવું હતું ગલોડા બે કૂતરી ને બે કૂતરા છે અને આ કૂતરો. હવે તમે બેની હાલત જુઓ. હવે આ કૂતરાને થાય એવું આ ગલોડાવને, જો આ ચારમાંથી આ બે એકદમ સાફ સુથરા દેખાય તમને, અને દોડે રમેનું ઓલું જો કેવું ભાગે છે. જુઓ હવે એ પૂંછડી એની એમને રાખશે સીધી, જો એ આપણીથી ભાગે અને બેહી જાહે. હમણાં જો બેહી ગયો, અને આ જો રમવાનું કરેશ. એટલે ટૂંકમાં મારું એમ કહેવાનું કે ભૂરીના જેટલા ગલોડા થાય ને એટલા એવું થાય કે કોને ખબર ને, ભૂરીના ગલોડા દૂધ આપો, બિસ્કિટ આપો, કે એની માં એને ખવડાવે બહારનું બધું લાવી લાવીને, જેમ કે એ પરમાટી ખાતા હોય. અને આ કૂતરા શિકારી કૂતરા છે મિત્રો, મારા જે કંઈ પાળેલા છે એ, તો એને આપણે ઘરનું ખવડાવીએ તોય છતાં બહાર શિકાર કરે. કેમ કે જે કૂતરા જંગલમાં ને એમાં મોટા થયા હોય એ કાઇટમાં ને એમાં, એ કૂતરા માર ફાડ જ હોય. અને એમાં વાત રહી આપણા દેશી કૂતરાની, તો હવે આ ગલોડા મરી જાહે બે, ટૂંકમાં કહી દો આય મરી જાહે અને આય મરી જાહે. બાકી આ બેનું તો હજી કંઈક નક્કી નથી. આ બે તો મસ્ત રમેશ અને આ બેને કંઈ વાંધોય નથી, પણ આના ભૂરીના ગલોડાઓને બળ એવા રાખે, આમ એવું બળ કરે અને બાંધે ત્યારે તો તમને એમ થઈ જાય કે આ છૂટા કેમ પડવા અવડાવ્યા છે ને. તોય હવે એ ન બાંધે તો સારું, પણ જો હું તો હવે જાઉં છું ઓસરીમાં બાંધે, અને તો હું આવીને તમને શોર્ટ વિડીયોમાં શેર કરીશ કે એ કઈ રીતના બાંધતા હોય. અને જો આને કાંઈ વાંધો નથી ને, એટલે આપણે પાછળ પાછળ આવેશ. અને ઓલું ત્યાં જો રમે, પણ બીજું જો અહીં બેઠું અને અહીં એક પાણી પીવેશ. એટલે હવે પાછા એનું એવું છે કે જેની હારે બાંધે એ જ બે બાંધા રાખે, બાકી હવે એ બે બાંધ્યા ને એટલે એ બે ઝઘડો કરશે અને એકબીજાને આમ શરીર આખું તોડી નાખે એવી રીતે બાંધે. અને આપણે અહીંયા જઈને જો ખાલી હાથ કરી નાખીએ મિત્રો, થોડો કહી દો. આજે તો રુદ્રને નવડાવી દીધો મેં હલકો. કેટલા ટાઈમથી મિત્રો મેં કંઈ નીરું નથી લાવવાનું, હું નીરું તો કેમ થાય. હવે તો આયા પતરા નથી જતો કામ થઈ ગયું.
તો મિત્રો અવારનવાર કોમેન્ટ આવે મોટા વાળી ગાય ક્યાં ગઈ, પગ ભાંગી ગઈ ક્યાં ગઈ, એવું અવારનવાર તમે લોકો કહો છો. તો હવે કાલના બ્લોગમાં બધા જવાબ આપશું. અને અમે જર્સી ગાય રાખીએ એકલી જર્સી જ કેમ, એના જવાબ તમને બ્લોગમાં આપી દઈશું. તો કાલનો બ્લોગ સ્પેશિયલ બધાના કોમેન્ટ માટે હશે. અને આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશે નવા બ્લોગમાં, ત્યાં સુધી રામ રામ, જય માતાજી.